સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં શેર બજારમાં જોવાઈ સાંકડી વધઘટ. સેન્સેક્સ 70 અંક ઘટી 43,558 પર બંધ, તો નિફ્ટી ઇન્ડેક્સ 10 અંક વધી 12,255 પર બંધ. 2020નું વર્ષ શરૂ થાય તે પહેલા માર્કેટમાં જોવાઓ સાવચેતીનો માહોલ. માર્કેટમાં વોલ્યુમનો અભાવ, ખરીદી કે વેચાવાલીના નવા કારણો ન મળતા રોકાણકારોએ થોભું અને રાજુઓની નીતિ અપનાવી. સોનામાં ધીમી ગતિ આગળ વધી રહી છે તેજી. ગોલ્ડમાં વધુ 180 રૂપિયા વધ્યા. 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 39,000 ને પાર. જોકે ચાંદીમાં 50 રૂપિયાનો નજીવો ઘટાડો. 1 કિલો ચાંદીનો ભાવ 49,300 પર પહોંચ્યો. 2020ના પ્રથમ મહિનામાં જ સોનું 40,000 પર પહોંચે તેવી શક્યતા. સમગ્ર વર્ષ દરમિયાન ગોલ્ડમાં 24% રિટર્નની ધારણા સેવી રહ્યા છે બુલિયન બજારના નિષ્ણાતો. એસબીઆઈએ તેના લાખો ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. એસબીઆઈએ પોતાની લોન સસ્તી કરી દીધી છે. બેન્કે તેના એક્સટર્નલ બેન્ચમાર્ક દરમાં 25 બેસિસ પોઈન્ટનો કર્યો છે ઘટાડો. આ નિર્ણયથી હોમલોન અને ઓટો લોન સસ્તી થશે. આ કપાત 1 જાન્યુઆરીથી લાગુ થશે. બેન્કના તમામ પ્રકારના નવા અને જૂના ગ્રાહકોને મળશે લાભ. ઓઇલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો છે, તો ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો. દિલ્હીમાં પેટ્રોલ 75.04 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 80 રૂપિયા 69 પૈસા પ્રતિ લીટર. ભારત 2024માં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. યુકે સ્થિત સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના રિપોર્ટમાં આ વાત પ્રકાશમાં આવી. ભારત 2034માં જાપાનથી પણ આગળ નીકળી જશે અને અમેરિકા ચીન બાદ ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. બીએસએનએલ આશરે 78,000 કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અપનાવીને પ્રતિ મહિને ₹600 કરોડની બચત કરશે. આ યોજના 31 જાન્યુઆરીથી અમલમાં આવશે. સૂત્રો મુજબ 78,569 કર્મચારીઓએ વીઆરએસની ઓફર સ્વીકારી છે. આ પહેલા બીએસએનએલને આર્થિક સંકટથી ઉગારવા માટે સરકારે 69,000 કરોડની યોજના જાહેર કરી છે. સરકારી વીમા કંપની એલઆઈસીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અનિલ અંબાણીની કંપનીનો અને ડીએચએફએલને ધિરાણ આપવાના પરિણામે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એલઆઈસીનું વર્ષ 2018-19 માટે જોખમી લોન એસેટ્સ માટેનું પ્રોવિઝનિંગ 30% વધી ગયું છે અને તે ₹23,760 કરોડે પહોંચી ગયું છે. ઈપીએફઓના લાખો પેન્શન ધારકોને નવા વર્ષથી ખાસ સુવિધા મળશે. ઈપીએફઓ પેન્શન યોજના હેઠળ કર્મચારીઓ પેન્શન કોષમાંથી 1 હપ્તો આંશિક ઉપાડી શકશે. આ યોજના 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. 6.3 લાખ પેન્શન ધારકોને પોતાના પેન્શન ઉપાડનો વિકલ્પ સિલેક્ટ કરી શકાશે. ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે હવે વધુ એક સમાચાર. હવે કંપનીએ મહિનામાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા 10,000થી વધુ ટ્રાન્સફર કરવા પર 1.75% ચાર્જ અને જીએસટી લેવાનો કર્યો છે નિર્ણય. 10,000 રૂપિયા સુધી વોલેટમાં ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ઉમેરતા કોઈ ચાર્જ નહીં લાગે.